શિક્ષણની નગરી તરીકે ખ્યાતિ પામેલ પાટણ નગરમાં જિલ્લા શિક્ષણ ભવનની અલાયદિત સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે આજથી 15 વર્ષ પૂર્વે જે તે સમયના કલેક્ટર દ્વારા શહેરના સિદ્ધપુર હાઈવે 4 રસ્તા નજીક આવેલ જિલ્લા માહિતી કચેરીની બાજુમાં સરકારી જગ્યા ફાળવવામાં આવી હતી અને આ જિલ્લા શિક્ષણ ભવનના નિર્માણ કાર્ય માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો સહિત પાટણના દાતાઓની લોક ભાગીદારીથી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને 75% કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ભવનની કામગીરીમાં લોકો ભાગીદારીનો સહકાર નહીં મળતા નાણાના અભાવને કારણે નિર્માણ કાર્યની કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી। જે કામગીરી પુનઃ શરૂ કરવા માટે સરકારી તંત્ર દ્વારા કે જિલ્લા શિક્ષણાધિકારીના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રયાસો હાથ ધરવામાં ન આવતા આજ દિન સુધી આ ભવનની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય અધૂરું રહેવા પામ્યું છે, જેના કારણે હાલમાં આ બિલ્ડિંગની હાલત ખંડે જેવી ભાસી રહી છે। તો તંત્ર દ્વારા આજ દિન સુધી આ બિલ્ડિંગ તરફ લક્ષ્ય ન અપાતા અસામાજિક પ્રવૃત્તિઓ માટે આ બિલ્ડિંગ આશીર્વાદ સમાન બની રહ્યું છે। તો આ બિલ્ડિંગમાં કોઈ વ્યક્તિ દ્વારા પોતાની ઘરવખરી ગોઠવી કબજો જમાવ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતે તંત્રને જાગૃત કરવા પાટણ જિલ્લાની સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલ PTN ન્યૂઝ દ્વારા શિક્ષણની નગરી પાટણ શહેરમાં શિક્ષણ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તેવા હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીએ AP ઝાલાની રૂબરૂ મુલાકાત લઈ તેઓને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા। ત્યારે તેઓએ પાટણ જિલ્લાના શિક્ષણ ભવનનું અધૂરું રહેલું કાર્ય પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર સહિત R&B વિભાગ અને શહેરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોની સાથે સાથે દાતાઓ સાથે વિચાર વિમર્શ કરી વહેલી તકે આ ભવનની કામગીરી શરૂ કરવામાં આવે તે બાબતના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। આમ શિક્ષણ નગરી પાટણ શહેરમાં શિક્ષણ ભવનના અધૂરા નિર્માણ કાર્યનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને જિલ્લા શિક્ષણના અલાયદક ભવનની સુવિધા વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ બને તેવા પ્રયત્નો PTN ન્યૂઝના માધ્યમથી સાકાર બને તેવી શુભેચ્છાઓ પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પણ વ્યક્ત કરી હતી। આજથી લગભગ 15 વર્ષ પહેલાં માન્ય કલેક્ટર સાહેબશ્રીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું ભવન અલગથી બને એ માટે જમીન ફાળવી હતી। લોક ભાગીદારીથી એ ભવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું। લગભગ ભવનનું કામ 75% જેટલું પૂર્ણ થવામાં આવ્યું છે। કામ પૂર્ણ થઈ જ જાત પણ લોક ભાગીદારી ન મળવાના કારણે થોડુંક કામ બાકી રહી ગયું છે। એ કામ ન થાય ત્યાં સુધી એ ભવનનો ઉપયોગ અમે કરી શકતા નથી, પરંતુ આવનારા સમયમાં જો લોક ભાગી દ્વારા અથવા સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો એ ભવનનું કામ નિર્માણ સંપન્ન થાય અને એનો ઉપયોગ અમે કરી શકીએ છીએ। તો એ માટે માન્ય કલેક્ટર સાહેબશ્રી અથવા R&D દ્વારા કોઈ વિશેષ ભંડોળ ફાળવવામાં આવે તો એ કામ સંપન્ન થઈ શકે એમ છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ એમ છીએ।